સોમનાથથી કોડીનાર સુધી ખાસ 40 કિલોમીટર લાંબો કોમર્શિયલ બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં રોષ બબૂકી ઉઠ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઇન બનાવવા સરકાર જઈ રહી છે. આ માટે રેલવે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ, જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોએ લેખિત વાંધા અરજીઓ પણ દાખલ કરી છે. આમ છતાં હાલમાં કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ માટે ગ્રામ્ય વિસ્તારમાં ફરી ફિઝિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે. માત્ર 3-4 ઔદ્યોગિક એકમોને ફાયદો પહોંચાડવાના એકમાત્ર હેતુથી ખાસ કોમર્શિયલ બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર થયો છે, જેમાં 1500થી વધુ ખેડૂતોની અંદાજે 450 હેક્ટર ફળદ્રુપ જમીનો સંપાદિત થશે અને આ ખેડૂતો જમીન વિહોણા બનશે. માત્ર ઔદ્યોગિક એકમો માટે કૃષિ પ્રધાન દેશના ખેડૂતોના ભોગે રેલવે લાઇન નખાયા બાદ હજારો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થવાનો ભય છે, ત્યારે આખે આખા રેલવે પ્રોજેક્ટને લઈને વ્યૂહરચના ઘડી કઢાઈ છે. ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારીના નેતૃત્વમાં ગીરના ગામોમાં ફરીવાર બેઠકોનો દોર શરૂ કરાયો છે. 13 ગામોના ખેડૂતો સાથે બેઠક યોજી રેલવે પ્રોજેક્ટ રદ કરવા રણનીતિ ઘડાઈ છે. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય પંથકોમાં સાગર, રબારી અને સ્થાનિક આગેવાનોએ ફરીથી બેઠકોનો દોર ખેડૂતો સાથે યોજી, જેમાં ખેડૂતોએ એક જ સૂરમાં લડી લેવાની હાકલ કરી સુત્રાપાડાના 11 ગામોના ખેડૂતો પ્રભાવિત થાય છે. તેમજ કોડીનાર અને વેરાવળ મળી કુલ 19 ગામોના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે, જેને લઈ સુત્રાપાડામાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. સાથે ખેડૂત સમાજની સમસ્યાની કાયમી ઉકેલ માટે પણ સરકાર સમક્ષ જુદી જુદી 5 માંગોને લઈને ખેડૂત સમાજ આગામી દિવસમાં મોટું આંદોલન હાથ ધરશે. આ રેલવે લાઇનમાં મારી 19 વીઘા જમીન જાય છે, વેરાવળ કોડીના રેલવે રેલવે પ્રોજેક્ટમાં અમારો કોઈ એટલો વિરોધ તો છે, એ અમે દર્શાવીએ છીએ. પણ સરકાર પાસે ઓછે ખર્ચે અને એની પાસે લાઇન હોવા છતાં સરકાર એની ઉપર ડાયવર્ટ કેમ નથી કરતી, અમે એ ખાસ એના પ્રશ્ન પૂછીએ છીએ કે એમની પાસે ઓલરેડી સાંઢળીધાર થઈ પાણીકોટા થઈને સાંઢળીધાર જે ટ્રેક ઓલરેડી બંધ છે એ ચાલુ કરાવીને ત્યાં પ્રોજેક્ટ એ આખો એને સરકારને 40% ખર્ચામાં જે પતી એમ સરકાર એની ઉપર ડાયવર્ટ શા માટે નથી કરતી. અને અમારા જેવા ખેડૂતોની જમીન બરબાદ કરી, ફળદ્રુપ જમીનને બરબાદ કરી અને શા માટે અહીંયા પ્રોજેક્ટ નાખવા માટે? ઉદ્યોગને ચાહવા માટે હોય તો બરોબર છે, પણ ઉદ્યોગને એવું બધું હોય તો તમે ઉદ્યોગનું દેવું માફ કરો તો એમને ખેડૂતોનું પણ ક્યારેક વિચારો તો સારું. કારણ એક જ છે ખાલી કે જે સોમનાથથી કોડીના રેલવે લાઇન જાય છે એ લોકો અમને બે મોઢાની વાત કરે છે. એક બાજુ એમ કહે છે કે બંધ રહેશે ને અત્યારે એનું ફિઝિકલી સર્વે ચાલુ કર્યું છે. અમે ગામડે ગામડે સવારથી વડનગરથી લઈ સાહેબ મીઠાપુરથી ચાલે છે મીટિંગો, ગ્રુપ મીટિંગો કરીએ છીએ અને ખેડૂતને સમજાવીએ છીએ કે ભાઈ આ એક સર્વે કરવાનો છે નહીં, ને હરેક ખેડૂત અમે ગામે ગામ કહે છે કે સર્વે કરવા દેવાના છે નહીં, રેલવે લાવવા દેશો નહીં. આ રેલવે ખાલી 4 કંપની માટે, સાપુરજી, પાલનજી, અંબુજા, જીએસએલ, મોરાસા માટે છે, એટલે કોમર્શિયલ છે. એના માટે અમારા બધાનો વિરોધ છે અને કોઈ કાળે અમે આવવા દેશો નહીં. નુકસાન તો સીધી લીટીમાં જોઈએ ને તો 1500 ખેડૂત નુકસાન છે સીધી લીટીમાં. 450 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે અને અસંખ્ય ખેડૂત એવા છે કે જે અડકવી રીતે નુકસાન થાય છે. બધા આગળના કાર્યક્રમમાં હજી સરકારે અમે કંઈ જાહેરનામું એવું કંઈ કર્યું નથી, એ લોકો ફિઝિકલ ચાલુ કર્યું છે. એ લોકો જેમ આગળ વધતા છે અમે ખેડૂત ગામે ગામ મટાણે મિટિંગ કરી અને જે બી અમારે કરવાનું થશે આંદોલન કરવાનું થશે એ વાંધા અરજી આપી દીધી છે અમે એકવાર. એનો હજી અમને જવાબ આપ્યો નથી કોઈ જાતનો. બસ અમે હજી કલેક્ટરને અમે છે એને આવેદનપત્ર આપશું, એનાથી જે આગળ કરવાનું થશે અમે આંદોલન કરશું. વેરાવળ કોડીનાર રેલવે લાઇનને લઈને તો આજે આખો દિવસ ગામડાઓમાં મિટિંગો ચાલી જ છે ને આગામી દિવસોમાં રેલવે બોર્ડ અને રેલવે મંત્રાલયને પણ અમે લેખિત રજૂઆત કરીશું. મોટી સભા, મોટી રેલી પણ થશે. કોઈ પણ કાળે રેલવે લાઇન અહીંયા નહીં આવે એ બાબતમાં ખેડૂતો મક્કમ છે. એની સાથે સાથે આવા ટુકડા આંદોલનોથી ખેડૂતો કંટાળ્યા છે, એટલે લાંબા ગાળે ખેડૂતોને મુક્તિ મળે તમામ પ્રકારની ગુલામીમાંથી એને માટે 5 માગણીઓ માટે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ. 5 માગણીઓ છે કે ગુજરાત સરકાર ખેતી નીતિ બનાવે, એના અમલ માટે ખેતી પંચ આપે, એની વ્યવસ્થા માટે બજેટમાં 50% ભાગ આપે. 4th માગણી છે કે સરકારની નીતિઓના કારણે જે દેવું થયું છે એને સામ સામે માંડવળ કરીને 0 કરી દઈએ. અને 5મી માગણી છે કે ખેતી અને પશુપાલન આધારિત ઉદ્યોગોમાં સરકારી અને સહકારી ધોરણે મૂડીરોકાણ થાય જેથી ખેડૂતોના ભણેલા દીકરા દીકરીઓને એમાં સારા રોજગાર આપી શકે. અત્યાર સુધી દરેક પક્ષોની સરકારે ટુકડાનું રાજકારણ કરીને અમને મતદાન બેંક તરીકે વાપર્યા છે, એમાંથી અમે કાયમી આઝાદી માગીએ છીએ. આ રસ્તે જ અમે આઝાદ થઈ શકીએ એવું તમામ ખેડૂતો દ્રઢપણે માને છે અને એને માટે લડી લઈશું. ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઇન ન નાખવા દેવા હાકલ કરી છે, જરૂર પડે તો આંદોલનની પણ તૈયારી દર્શાવી છે. આગામી દિવસોમાં મરણીઓ જંગ ખેલવાની પણ ખેડૂતો તૈયારી દર્શાવી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.